નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનો એકલાવે એજ્યુકેશન એમ હેતલ ઠક્કર આડિયોટમાં તો આજે આપણે ધોરણ 10 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન જેનામાં આપણે આજે પેપર 2 ના વિભાગ A નું સોલ્યુશન જોવાના છે અને આપણે ક્રમાનુસાર બધા જ વિભાગો છે એનું સોલ્યુશન પણ મૂકવાના છીએ તો આશા છે કે તમને આ મારો વિડીયો છે પસંદ આવશે શરૂ કરીએ છીએ વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે પ્રત્યેકનો એક ગુણ છે કુલ ગુણ છે સો યોગ્ય જોડકા જોડો સતચિત

તો એ હકારાત્મક હોય એમ કહેવાય પાંચમો છે પ્રાચીન ભારતના જ્યોતિ ધરોએ સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું સાચું છઠ્ઠો છે જેનો ઉછેર માનવીની સહાય વિના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો સાતમો છે વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો સ્વિતરલેન્ડ ના ખાતે આવેલું છે પ્રશ્ન નંબર આઠ ઓગણીસો બોતેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ નું આયોજન ક્યાં થયું હતું તો જવાબ છે ઓસવીસન ઓગણીસો બોતેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં થયું હતું નવમો છે બાયોગેસ પ્લાન્ટમાંથી કઈ બે બાબતો મેળવી શકાય છે તો ઉર્જા અને ખાતર આ બે બાબતો છે એ બાયોગેસ પ્લાન્ટમાંથી મેળવી શકાય છે એના પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા છે એના જવાબો તમને આપવાના છે દસમું છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો જવાબ આવશે નદીઓ અગ્યારમો છે ખાલી જગ્યા કવિ તિરુવલ્લુવર નો પ્રખ્યાત ગ્રંથ છે તો કુરલ આવશે એનો જવાબ બારમો છે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે તો આર્થિક વૃદ્ધિ એ શું છે પરિમાણાત્મક આવશે ગુણાત્મક એટલે જેમાં ગુણોનો સમાવેશ થતો હોય અને પરિમાણાત્મક એટલે તો કે સંખ્યાઓ હોય બરોબર ને જેને આપણે આંકડામાં પણ રજૂ કરી શકતા હોઈએ છીએ તો આર્થિક વૃદ્ધિ છે એ પરિમાણાત્મક ખ્યાલ છે પછી આપણે જોઈએ તો નીચેના પ્રશ્નો આપેલા વિકલ્પો માંથી જે સાચો વિકલ્પ હોય એ તમને દર્શાવવાનો છે એટલે એ જવાબ આપણને શોધીને લખવાનું છે જેમાં છે પ્રશ્ન નંબર તેર પંદર માર્ચ નો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે તો જવાબ આવશે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે આવે છે છે નિર્માણ કઈ નદી પર થયેલું છે તો જવાબ આવશે કાવેરી પંદરમો છે નીચેના દેશોને માનવ વિકાસ આંખમાં ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડ છે એ સાચી બનશે તો શ્રીલંકા ભારત ભૂતાન અને નેપાળ ઓપ્શન સી એના પછી છે આપેલી આકૃતિ કઈ બાબત દર્શાવે છે જો આખી તમે આકૃતિનો ઓબ્ઝર્વેશન કરશો તો તમને દેખાશે કે નાગરિકના અધિકારો છે એ બાબત એ દર્શાવે છે તો આશા છે કે તમને આ મારું સોલ્યુશન છે ઉપયોગી નીવડ્યું હશે સો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય